પોલીસ કોન્સ્ટેબલે લૂંટાયો હોવાનો બનાવ દાહોદના એટીએમ કાર્ડમાં યુવક પાસે જ હોવા છતાં બે એટીએમમાંથી પાંચ વાર 85,000 ઉપડી ગયા. સાયબર નિષ્ણાતની મદદથી પોલીસ તપાસ શરૂ કરી. દાહોદના એલસીબી પોલીસે હરિયાણા ગેંગના મુખ્ય સૂત્રધારને રાજસ્થાનના સંજનગઢમાંથી ઝડપી પાડ્યો. દાહોદ શહેરમાં કાર્ડ પોતાની પાસે હોવા છતાં અન્ય ભેજા બાજે શહેરના જ બે એટીએમમાંથી 85,000 રૂપિયા કાઢી લીધા હોવાની ઘટના સામે આવતા ખરભરાટ મચી ગયો છે. આ ઘટના પોલીસ કર્મચારી સાથે જ બની છે. આ બનાવ અંગે દાહોદ શહેર પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો હતો. સાથે આ છેતરપિંડીને ગંભીરતાથી લઈને પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. જે પ્રકારે રૂપિયા કાઢ્યા છે તે જોતાં બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા એટીએમ કાર્ડ ક્લોન કરીને આ ખેલ કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ઠેરકા ગામના રહેવાસી અને દાહોદ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મલસિંગભાઈ સંગાડાને અકસ્માત થતાં તેમના પગે ફ્રેક્ચર થયું હતું. પગેથી ચાલી શકાય તેમ ન હોવાથી પુત્ર રાજકુમાર એસબીઆઈના એટીએમ કાર્ડ દ્વારા એસબીઆઈના એટીએમમાં તેમાંથી 2 જૂને 9,500 રૂપિયા કાઢ્યા હતા. પુનઃ રૂપિયા કાઢવા જતાં ટ્રાન્ઝેક્શન નહીં થતાં રાજકુમારે બેંકનો સંપર્ક સાધીને સ્ટેટમેન્ટ કઢાવતા તે ચોંકી ઉઠ્યો હતો. સ્ટેટમેન્ટમાં એસબીઆઈના મુખ્ય બ્રાન્ચ નીચે આવેલા એટીએમમાંથી 25 મેના રોજ 3 વખતમાં મળીને 19,000 રૂપિયા, 28 મેના રોજ રેલવે સ્ટેશનના એટીએમમાંથી 2 વખતમાં 20,000, 31 મેના રોજ 5,000 મળીને કુલ 85,000 રૂપિયા ઉપાડ્યા હોવાનું જણાવ્યું હતું. આ રૂપિયા રાજકુમારે કાઢ્યા જ ન હતા. 27 મેથી 31 મે દરમિયાન માલસિંગભાઈના એસબીઆઈના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી અજાણી વ્યક્તિ દ્વારા છેતરપિંડી થઈ હોવાનું જણાતા રાજકુમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પોલીસ ગંભીરતાથી લઈને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાયબર નિષ્ણાતની મદદ લઈને તપાસ શરૂ કરી છે. બેન્કિંગ ક્ષેત્રે સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ દ્વારા આ રૂપિયા કાઢવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અસલી એટીએમ ક્લોન કરી બનાવટી કાર્ડ બનાવીને રૂપિયા કાઢ્યા હોવાની આશંકા ભેજાબાજ દ્વારા એટીએમ ક્લોનિંગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. કૌભાંડ કરનાર ગઠિયા લેપટોપ, ક્લોનિંગ રાઇટર ડિવાઇસ સહિતના સાધનો સાથે વિવિધ બેન્કોના એટીએમ સેન્ટર ઉપર વોચ રાખે છે, જ્યાં એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવનાર માણસોને મશીનમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડવા તેવી મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ મેળવીને તેનું ક્લોન કરીને તેના ડેટા લેપટોપમાં ગઠિયા સ્ટોર કરી લે છે. દરમિયાન કાર્ડ હોલ્ડર એટીએમ મશીનમાં પોતાનો પિન નંબર નાખતા તે વખતે આ ટોળકીના સભ્યો ધ્યાનથી તે નંબર જોઈ લેતા હોય છે. બાદમાં ક્લોનિંગ કરવામાં આવેલા ડેટાના આધારે ડુપ્લિકેટ એટીએમ બનાવી તેના માધ્યમથી ડેટા ટ્રાન્સફર કરી લેતા હોય છે. આ ડેટાના આધારે તેઓ દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા ત્યારે દાહોદ એલસીબી પોલીસની ટીમે સતત વોચ ગોઠવી મૂળ હરિયાણાનો રહેવાસી અને રાજસ્થાનના સંજનગઢ ખાતે બેંકમાં પટાવાળાની નોકરી કરતો ભેજાબાદને દાહોદ એલસીબીએ ઝડપી લીધો હતો, જેમાં એટીએમ ફ્રોડ કરતી હરિયાણાની ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ જવા પામ્યો હતો. એલસીબી પોલીસે ગુજરાતના દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવાડપ શહેરા તેમજ ગોધરા શહેર તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડાના અનેક લોકો જોડે ફ્રોડ કરાયું હતું. આરોપીને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 38,300 રૂપિયા રોકડા, 97 એટીએમ, 3 બેંક પાસબુક, 5 ચેકબુક, 2 સીડી કેસેટ, 1 લેપટોપ, 1 કાર્ડ રીડર મશીન, 1 સ્કેનર મશીન, આધાર કાર્ડ, રાજસ્થાન પાસિંગની 1 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલર ઝડપી પાડી હતી. ત્યારે પોલીસે કુલ 3,18,800ના મુદ્દામાલ સહિત 1ની ધરપકડ કરી છે. નઈ મુંડા, ZSTV, દાહોદ. દાહોદ ટાઉન, પંચમહાલ, મોરવા હડફ, શહેરા, ગોધરા, અરવલ્લી, મોડાસા, માલપુર તેમજ મહીસાગર, લુણાવાડા જિલ્લાઓની અંદર પણ અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની એમઓડી પર નાણાંનું ઉચાપત કરેલી છે. આ ગુનાની અંદર આ સિવાયના શહેરના બીજા કોઈ પણ વ્યક્તિઓના પણ જો નાણાં આ રીતે ગયા હશે અને તેઓ પણ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ આપશે
તો તેઓની ફરિયાદ લઈને તેઓને પણ ગુનો શોધવા માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. અને આ જે પકડાયેલ આરોપી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે, તેને રિમાન્ડ મેળવી વધુ કોઈ ગુનાઓ આચર્યા હશે તે દિશા